મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 8 માં એકમ કસોટી 4 2020 ની અંદર. અત્યારે જે એકમ કસોટી 4 છે એની અંદર આપણે મેથ્સ નું પેપર આજે ગણતા શીખીશું. મિત્રો, આજે હું તમને બધા જ દાખલા ડીપ માં શીખવાડીશ. એકલું પેપર જોઈ જોઈને લખી કાઢું એ ઇમ્પોર્ટન્સ નથી મિત્રો, પણ આ એકમ કસોટીના બધા દાખલા સમજીને જો ગણીશું તો આપણને વિદ્યાર્થીને ફાયદો વધારે થશે. તો ચાલો શરૂઆત કરીએ એકમ કસોટી ધોરણ 8 ગણિત. હવે જો અહીંયા આપણે એકમ કસોટીના પેપરની અંદર પહેલો ક્વેશ્ચન્સ એમ કીધો છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઓકે, હવે એમાં પહેલો પ્રશ્ન છે, જે ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને ન છેદે તો તે કયા પ્રકારનો ચતુષ્કોણ હોય. હવે મિત્રો, આમ તો જનરલી કેવું હોય છે કે મોટા ભાગની એકમ કસોટીના વિડિયો તમે જોયા હશે, જવાબ લખી કાઢેલા હોય છે, તમે લખી પણ કાઢો છો, પણ મિત્રો એ રીતે ન ચાલે. સમજવું પડે કે કયા વિકર્ણો, કયા ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદતા નથી. તો તમે બધા જાણો છો એ પ્રમાણે અંતર્મુખ ચતુષ્કોણ. હવે અંતર્મુખ ચતુષ્કોણ મોટા ભાગે હોય છે કેવો, તો તમે બધાએ જોયું હશે આને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય. એ બી સી અને આ ડી, આ અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય. અને અંતર્મુખ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદતા નથી. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આવશે અંતર્મુખ, અંતર્મુખ ચતુષ્કોણ, બરોબર. અને આ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદતા નથી. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન્સ આપણને એમ કીધું છે કે એ જે ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય પરંતુ ચારે ખૂણાના માપ સરખા ન હોય તો તે ચતુષ્કોણનો પ્રકાર જણાવો. હવે ચારે બાજુના માપ સરખા હોય પરંતુ ચારે ખૂણાઓના માપ સરખા ન હોય તો એવા ચતુષ્કોણને કયો ચતુષ્કોણ કહેવાય. તો જુઓ, ચારે બાજુઓના માપ સરખા હોય તો એ કયો કહેવાય, સમબાજુ ચતુષ્કોણ કહેવાય. કયો ચતુષ્કોણ કહેવાશે, સમબાજુ ચતુષ્કોણ. એટલે અહીંયા જવાબ તમારો આવશે સમબાજુ ચતુષ્કોણ. ઓકે, ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ પૈકી એક અને માત્ર એક જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણનો પ્રકાર જણાવો. હવે ચતુષ્કોણમાં એક જ જોડ સમાંતર હોય અને બીજી જોડ સમાંતર ન હોય એવો ચતુષ્કોણ કયો, તો તમે દોર્યો છે અને તમને આવડે છે, આને કયો ચતુષ્કોણ કહેવાય, સમલંબ ચતુષ્કોણ કહેવાય. જેમાં આપણે જાણીએ છીએ, જુઓ આ એ બી સી અને આ ડી, એમાં એડી રેખાખંડ અને આ બીસી રેખાખંડ સમાંતર છે, એટલે એક જોડ સમાંતર છે, જ્યારે એબી રેખાખંડ અને સીડી રેખાખંડ એ સમાંતર નથી. માટે અહીંયા જવાબમાં આવશે સમલંબ ચતુષ્કોણ, બરોબર મિત્રો, આવડશે ને હવે. એટલે આ રીતે સમજીને તમારે લખવું પડે, એમને એમ તમે જોઈને ઉતારા કરી નાખશો તો એમાં ફાયદો તમને નથી, નુકસાન છે મિત્રો, બરોબર. કારણ કે આગળ ધોરણ 9 અને 10 ની અંદર તમારે આગળ શીખવાનું છે ને, અત્યારથી પાયો કાચો રહે એ યોગ્ય નથી. એ હેતુથી મેં એકમ કસોટીના વિડિયો બનાવું છું. હવે ચોથા નંબરમાં એમ કીધું છે કે જે ચતુષ્કોણમાં સમાન લંબાઈ વાળી પાસ પાસેની બાજુની બે અલગ અલગ જોડ હોય તો તે ચતુષ્કોણનો પ્રકાર જણાવો. હવે પાસ પાસેની, જુઓ અહીંયા એમ કીધું છે પાસ પાસેની સમાન લંબાઈ વાળી બાજુની બે અલગ અલગ જોડ હોય, એટલે જુઓ અહીંયા આ રીતે હોય તો આ બંનેના માપ કેવા હોય, સરખા. અને પછી આ જે આપણે આમ કરીને આમ દોરીએ તો આ બે બાજુના માપ સરખા હોય, બરોબર. પાસ પાસેની આ બે જોડના માપ સરખા અને આ બેના માપ સરખા થાય, પરંતુ આ બેના માપ સરખા ન થાય, બરોબર. આ બંનેના અહીંયા આપણે લઈ લઈએ P Q
आर અને એસ તો PQ અને PS એ બંનેના માપ સરખા થશે બરોબર હું અહીંયા સરખા બતાય પરંતુ PQ અને QR ના માપ સરખા નહીં થાય બરોબર એ રીતે PS અને SR ના માપ સરખા નહીં થાય પરંતુ QR અને આ જે SR છે એ બંનેના માપ કેવા થશે સરખા માટે આ જે રચના બની એને આપણે કયો ચતુષ્કોણ કહીએ છીએ પતંગ આકાર ચતુષ્કોણ કહીએ છીએ કયો ચતુષ્કોણ આવશે અહીંયા જવાબમાં પતંગ આકાર ચતુષ્કોણ અને પતંગ આકાર ચતુષ્કોણની અંદર પાસ પાસેની બાજુની બે અલગ અલગ જોડ મોટા ભાગે પાસ પાસેની બે જોડમાંથી એક જોડ સમાન હોય સરખી હોય જ્યારે બીજી જોડ સરખી હોય પરંતુ બીજી બે જોડ છે એ અસમાન હોય મિત્રો બરોબર હવે પાંચમા નંબરના ક્વેશ્ચન્સમાં જોઈએ તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તે ચતુષ્કોણનો પ્રકાર જણાવો શું કહે છે ફરીથી સમાંતર જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય એટલે કયો ચતુષ્કોણ થશે જુઓ આપણે અહીંયા એક ચતુષ્કોણની આકૃતિ દોરી દઈએ આ એક ચતુષ્કોણ દોર્યો છે પી ક્યુ આર અને એસ તો જુઓ પીએસ રેખાખંડ અને ક્યુઆર રેખાખંડ એ સમાંતર છે એ જ રીતે પીક્યુ રેખાખંડ અને એસઆર રેખાખંડ સમાંતર છે એટલે સામસામેની જોડ જો સમાંતર હોય તો એવા ચતુષ્કોણને વ્યાખ્યા પ્રમાણે આપણે કયો કહી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ બરોબર મિત્રો સમજણમાં પડીને તમને બધાને એટલે આ રીતે આપણે આકૃતિ દોરી અને સમજવું પડે તો આપણને દાખલા અને નિયમો આપણને આવડે જેથી કરીને લોંગ ટાઈમ આપણને 10મા બોર્ડમાં આગળ આપણને તકલીફ ન પડે હવે બીજા પ્રશ્નની અંદર એમ કીધું છે માગ્યા મુજબ જવાબ આપો પહેલો અહીંયા દાખલો આપ્યો છે એક ચતુષ્કોણના ત્રણ ખૂણાના માપ 30 70 અને 100 છે તો ચતુષ્કોણના ચોથા ખૂણાનું માપ શોધો તો જ્યારે આવી રીતે આપેલું હોય તો અહીંયા તમારે શું કરવાનું એક આકૃતિ દોરવાની પહેલા ચતુષ્કોણ દોરવાનું બરોબર આ રીતે જુઓ આમ તો જનરલી મોટા ભાગે બધા સ્ટુડન્ટ શું કરે છે ડાયરેક્ટ જ ગણી નાખે છે અને જવાબ લઈ લે જવાબ તો આવી જ જવાનો છે મિત્રો પણ એ રીતે ન ગણાય ખરેખર તો મેથડ પ્રમાણે બાળકે ગણવું જોઈએ તો 10મા ધોરણની અંદર એને પાયો કાચો ન રહે તો 10મા ધોરણના દાખલા ખૂબ જ સરળતાથી લખી શકે હવે જો આપણે એક અહીંયા ચતુષ્કોણ મેં તમને દોરીને બતાવ્યો અહીંયા કોઈ નામ નથી આપ્યા જ્યારે નામ ન આપ્યા હોય ત્યારે તમારે અહીંયા શું કરવાનું અહીંયા નામ આપી દેવાના એ બી સી અને ડી હવે અહીંયા ત્રણ ખૂણાના માપ આપ્યા છે તો અહીંયા એક ખૂણાનું માપ આપણે લઈ લેવાનું 30 બીજા ખૂણાનું માપ લેવાનું 70 અને ત્રીજા ખૂણાનું માપ આપણને આપ્યું છે 100 અને આપણે ચોથા ખૂણાનું માપ એટલે કે d નું માપ આપણે શોધવાનું છે તો આપણે શું કરીશું હવે ગણતરી કરીએ તો શું કરવાનું જો આ ચતુષ્કોણ છે તો આ રીતે લખાય ચતુષ્કોણ ABCD માં હવે તમે જાણો છો ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 અંશ થશે તો આપણે અહીંયા લખીએ કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C વત્તા માપ ખૂણો D બરાબર 360 અંશ ઓકે હવે આમાં કિંમતો મૂકીશું જેની જેની આપણને કિંમતો આપી છે તો અહીંયા લખીશું માપ ખૂણો A એનું માપ કેટલું છે 30 વત્તા B નું માપ આપણને આપ્યું છે 70 અને વત્તા C નું માપ આપણને આપ્યું છે 100 અને માપ ખૂણા D નું માપ આપણી પાસે નથી શોધવાનું છે એટલે એમના M અને બરાબર કેટલા થશે 360 અંશ હવે શું કરવાનું આ ત્રણેયનો સરવાળો કરવાનો તો જુઓ આ 70 વત્તા 30 એટલે કેટલા થાય 100 અને 100 વત્તા 100 કરીએ તો કેટલા થાય 200 વત્તા માપ ખૂણો D બરાબર 360 અંશ હવે આ 200 ને પેલી બાજુ લઈ જાઓ બરાબર ની પેલી બાજુ લઈ જઈએ તો માઈનસ થઈ જાય તો અહીંયા લખવાનું માપ ખૂણો D બરાબર
360 अंश माइनस 200 अंश ओके। अबे यह लिखिए माप कोणों D बराबर चलो 360 माती 200 बात करो तो कितना रहे 180 अंश बरोबर। तो आपरी पासे आ D नु माप आवी गयो D એટલે કયો ખૂણો હતો અહીંયા થી ગણીએ તો 1 2 3 અને 4 તો અહીંયા નીચે તમારે જવાબ કરીને લખવાનું કે ચોથા ખૂણાનું માપ ચોથા ખૂણાનું માપ બરાબર કેટલું થશે 160 અંશ છે બરોબર। તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો મિત્રો। હવે મિત્રો આપણે સેકન્ડ એક્ઝામ્પલ તરફ વધીએ તો એક સમબાજુ ચતુષ્કોણની એક બાજુ નો માપ 10 સેમી હોય તો તે ચતુષ્કોણની પરિમિતિ કેટલી થાય। મિત્રો મારા ધોરણ 8 ના વિડિયો મે બધા ચેપ્ટર ના YouTube ચેનલ ઉપર અપલોડ કરી નાખ્યા છે અને તમે આ વિડિયો ચોક્કસથી ઘરે જોવાનું રાખજો જેથી કરીને તમને ધોરણ 8 ના કોઈ પણ દાખલા મિત્રો પૂછાશે પરીક્ષામાં તો સરળતાથી આવડતા હશે બરોબર। તો ચાલો આપણે અહીંયા ગણીએ અહીંયા આપણે આ દાખલાની અંદર આપણે સમબાજુ ચતુષ્કોણ કીધું છે તો પહેલા આપણે શું કરવું પડે સમબાજુ ચતુષ્કોણ દોરીએ કે જેની બધી બાજુઓ સરખી છે સમબાજુની વ્યાખ્યા આવડતી હોવી જોઈએ બરોબર। તો અહીંયા નામ આપી દઈએ P Q R અને S બરોબર અને સમબાજુ ચતુષ્કોણ જેની બધી બાજુઓ સરખી છે એટલે કે PQ QR SR અને SP આ ચારે બાજુના માપ સરખા થાય। હવે એક બાજુનું માપ કેટલું કીધું છે 10 સેમી તો આપણે અહીંયા 10 સેમી આપ્યા છે તો એના બધી બાજુનું માપ કેટલું થશે મિત્રો 10 સેમી બધી બાજુઓના માપ સરખા થાય ઓકે। આ રીતે તમારે પરીક્ષામાં આકૃતિ દોરી અને જો તમે એક્ઝામ્પલ ગણો તો તમારી ઇમ્પ્રેશન અલગ પડશે। તો હવે અહીંયા લખીએ કે ચતુષ્કોણ કયો લીધો છે આપણે PQRS તો અહીંયા લખવાનું કે ચતુષ્કોણ PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે। કયો ચતુષ્કોણ છે મિત્રો સમબાજુ ચતુષ્કોણ છે અને સમબાજુ અહીંયા નિયમ લખવાનો જેથી તમારી અલગ ઇમ્પ્રેશન ઊભી થાય તો અહીંયા લખવાનું કે સમબાજુ ચતુષ્કોણમાં તો અહીંયા નીચે લખવાનું સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓના માપ સરખા થાય છે બરોબર। પછી આપણે દાખલા ગણવાની શરૂઆત કરવાની તો અહીંયા બધી બાજુઓ તમારી સમાન બતાવવી પડે તો બધી બાજુઓ એટલે કઈ થશે તો જુઓ PQ બરાબર QR બરાબર RS બરાબર SP ઓકે અને બરાબર બધી બાજુઓનો માપ કેટલું થશે 10 સેમી તો આપણે અહીંયા લખીશું 10 સેમી ઓકે। હવે આપણે શું શોધવાનું કીધું છે તો પરિમિતિ શોધવાની છે ની તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર ચારે બાજુઓનો સરવાળો તો અહીંયા લખીએ આપણે કે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો કરીએ એટલે પરિમિતિ કહેવાય તો બધી બાજુઓ મને લખાવો તો અહીંયા શું લખવાનું PQ વત્તા QR વત્તા RS વત્તા SP બધી બાજુઓનો સરવાળો। હવે બધી બાજુનું માપ કેટલું છે 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 તો બરાબર બધી બાજુઓના માપનો સરવાળો કરો તો કેટલો થાય 40 સેમી થશે। આ તમારો શું જવાબ આવ્યો કહેવાય આન્સર આવી ગયો મિત્રો ખ્યાલ આવી ગયો એટલે આ રીતે તમારે પદ્ધતિસર ગણવું પડશે। હવે મિત્રો આપણે ત્રીજા નંબરનો એક્ઝામ્પલ શીખીએ તો એક ચોરસની પરિમિતિ 100 સેમી હોય
तो ते चौरस नी कोई एक बाजू नु माप शोधो। હવે આપણે અહીંયા રકમમાં ચોરસ કીધું છે તો આપણે અહીંયા નાનો ચોરસ દોરી દઈએ એટલે સમજવામાં અને ગણવામાં આપણે સરળતા રહે। આ આપણે ચોરસ દોરી દીધો ઓકે, પરીક્ષામાં પણ દોરવાનું તમારે, એટલે તમારી ઇમ્પ્રેશન પરીક્ષામાં અત્યારથી ટેવ પાડી દેવાની, એટલે ધોરણ 10 ની અંદર તમને બધું જ આવડે। જો અહીંયા નામ આપી દઈએ આપણે એ બી सी अने डी, आ नाम ना आपेला होय तमारे जाते लखवाना होय ओके। अवे एम के छे एनी परिमिति आपेली छे, अवे चौरस छे तो चौरस नी बधी बाजुओना माप केवा थाय मित्रो, सरखा थाय, एटले के चौरस नी चारे बाजुओना माप हमेशा सरखा होय छे, बरोबर। थोड़ो ध्यान आपो तमे अहींया, बरोबर। तो હવે આપણે અહીંયા લખીએ આ ચતુષ્કોણ છે, શું છે ચતુષ્કોણ કહેવાય જાતનો, તો અહીંયા લખીએ ચતુષ્કોણ એબીસીડી કેવો છે, ચોરસ છે, બરોબર ઓકે। હવે ચોરસ ની પરિમિતિ આપણને આપેલી છે, પણ ચોરસ માં ચારે બાજુઓના માપ કેવા હોય સરખા, તો એ પણ લખવું પડે કે ચોરસ ની બધી બાજુના માપ બધી બાજુના માપ સરખા થાય, બરોબર। એટલે આનો મીનિંગ શું થાય, તો બધી બાજુના માપ એટલે AB બરાબર BC બરાબર કેટલા થાય CD બરાબર DA, બરોબર। અને એ આપણને આપ્યા નથી, બાજુઓના માપ આપણને નથી આપ્યા, એટલે આપણે બાજુઓનું માપ ધારી લેવું પડશે। तो અહીંયા લખીએ બરાબર x ધારતા ઓકે, એટલે એનો મીનિંગ એ થયો કે x x બધી બાજુના માપ કેવા થશે સરખા, અને એ માપ આપણે ધારી લીધું x। તો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ। જો પરીક્ષાની અંદર તમે જવાબ લઈ દેશો અત્યારે 8માં માં તો તમારા ટીચર માર્ક્સ આપી દેશે, પણ આની આ ટેવ જો બોર્ડ માં રાખી તો મરી ગયા, એટલે કે માર્ક્સ નહીં આવે મિત્રો। એટલે આપણે નિયમ પ્રમાણે પદ્ધતિ સરળ દાખલા શીખવાના ઓકે। તો હવે અહીંયા લખીએ આપણે ચોરસની પરિમિતિ બરાબર, ચોરસની પરિમિતિ બરાબર બાજુઓનો સરવાળો, એટલે કે AB વત્તા BC વત્તા CD વત્તા DA। હવે જુઓ ચોરસની પરિમિતિ, અહીંયા ચોરસની પરિમિતિ આપણે કેટલી કીધી છે 100 સેમી કીધી છે, તો અહીંયા આપણે લખીએ 100 બરાબર। હવે AB BC CD અને DA એનું માપ કેટલું છે, જુઓ અહીંયા કેટલું લીધું છે આપણે x ધાર્યું છે ઓકે, બરોબર। તો અહીંયા લખીએ x વત્તા x વત્તા x વત્તા x, તો માટે શું થશે 100 બરાબર આર 1 2 3 અને 4, 4 નો સરવાળો કરીએ તો કેટલા થાય 4x। હવે આ 4 સેમા છે ગુણાકારમાં, આ બાજુ લઈ જાવ તો ભાગાકારમાં જાય, બરોબર। તો માટે x બરાબર 100 ભાગ્યા કેટલા આવે 4, 4 વડે છેદ ઉડાડીએ તો કેટલા આવશે 25 4 100, માટે x બરાબર 25 સેમી, કેટલા આવે અહીંયા એકમમાં સેમી લખીશું ભૂલવાનું નહીં। એટલે કોઈ એક બાજુનું માપ શોધો, એક બાજુ એટલે તમે તે બાજુ, કારણ કે ચારે બાજુ સરખી જ હોય, તો અહીંયા જવાબ કરીને તમારે લખવાનું આન્સર કે એક બાજુનું માપ, એક બાજુનું માપ બરાબર 25 સેમી ઓકે। આવડશે ને હવે આવી ગયો જવાબ। હવે મિત્રો આપણે ચોથા નંબરના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ। આ મિત્રો જો તમે મારા વિડિયો બધા આ ચેપ્ટરના જોયેલા હશે તો તમને આ દાખલા તો એકદમ ઈઝી લાગશે મિત્રો, કારણ કે મેં આ ચેપ્ટરના ધોરણ 8 ની અંદર બધા જ સ્વાધ્યાયના જે વિડિયો છે એ અપલોડ કરી નાખેલા છે, અને તમે એ વિડિયો જોવાનું રાખજો જેથી કરીને ધોરણ 8 નું મેથ્સ તમને એકદમ સરળતાથી આવડી જશે। તો ચાલો આપણે નેક્સ્ટ ચોથા નંબરના એક્ઝામ્પલની વાત કરીએ। એક સમાંતર બાજુ ચતુષ્કોણ, હવે સમાંતર બાજુ કીધું છે આપણને, જો અહીંયા
BEST તો આ BES અને આ T આપેલ છે જેમાં ખૂણો x અને y નું માપ શોધો અહીંયા ખૂણો x અને અહીંયા ખૂણો y આપ્યો છે એ આપણે શોધવાનું છે એ ખૂણાના માપ શોધવાના છે તો આપણે પદ્ધતિ સર વાત કરીએ તો જુઓ આ ચતુષ્કોણ કેવો છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ હવે આના નિયમો તમને આવડતા હોવા જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા થાય ઓકે એટલે કે આ 100 હોય તો એની સામેના ખૂણાનું માપ કેટલું થશે 100 બરોબર તો આપણે પહેલા લખીએ કે ચતુષ્કોણ BEST બેસ્ટ બરોબર समांतर बाजू चतुष्कोण छे अबे एनो नियम શું છે મેં હમણાં હાલત કીધું તમને એ તમારે લખવો પડશે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા થાય છે બરોબર એટલે એનો મતલબ એ થયો કે આ બંને ખૂણાનું આપણે જરૂર છે એટલે આ બંને ખૂણા સામસામેના છે અને માટે એના માપ લખવાના માપ ખૂણો T એની સામેનો ખૂણો કયો છે E તો માપ ખૂણો T બરાબર માપ ખૂણો E ઓકે માટે માપ ખૂણો T બરાબર કેટલા છે 100 અંશ બરોબર 100 અંશ માટે માપ ખૂણો E બરાબર જો હવે આકૃતિમાં જુઓ E બરાબર કેટલા છે x x એટલે કેટલા થાય સામસામેના માપ સરખા છે એટલે આનું માપ 100 હોય તો સામેના ખૂણાનું માપ પણ કેટલું થશે 100 એટલે x બરાબર 100 અંશ એટલે આપણો જુઓ આ પહેલો જવાબ આવી ગયો અને એને આ રીતે સરસ બોક્સ બનાવવાનું અહીંયા લખવાનું આન્સર એટલે x નું માપ મિત્રો આવી ગયું ઓકે ચાલે ઈઝી મેથડ હવે બીજી વાત કરીએ ચલો આનું માપ આપણી પાસે આવી ગયું છે 80 હવે આ બાજુ બાજુના ખૂણા લઈએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા કેવા હોય પૂરક હોય કેવા હોય પૂરક આમ તો પાછો જો નિયમ બીજો છે પણ એ નિયમ જો તમને આવડતો હોય તો દાખલો એકદમ ઈઝી પતી જાય પણ આપણે એ નિયમ હું તમને છેલ્લે શીખવાડું પહેલા આપણે આની વાત કરીએ જો આનું માપ 80 છે તો બાજુના ખૂણાનું માપ એટલે પૂરક કોણ કહેવાય તો પાસ પાસેની જોડ કહેવાય તો અહીંયા લખીએ કે માપ ખૂણો E વત્તા માપ ખૂણો S આ પાસ પાસેના લીધા અને પૂરક કોણની જોડ કહેવાય એટલે એમનો ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 180 અને કૌંસમાં મેં લખ્યું પૂરક કોણ બરોબર ઓકે હવે જુઓ E બરાબર કેટલા છે 80 અને માપ ખૂણો S નું માપ આપણી પાસે નથી શોધવાનું છે એટલે એ એમના એમ તો બરાબર કેટલા થશે 180 હવે જોજો આ 80 ને પેલી બાજુ લઈ જાઓ તો માપ ખૂણો S બરાબર જોજો બરોબર માપ ખૂણો S બરાબર કેટલા થાય 180 માઈનસ કેટલા થશે 80 ઓકે હવે બીજી વાત કરીએ હવે અહીંયા જુઓ માપ ખૂણા E નું માપ અહીંયા જુઓ કેટલું આવ્યું છે 100 આવ્યું છે કેટલું આવ્યું છે 100 બરોબર તો અહીંયા આપણે કેટલા લખીશું 100 લખીશું કેટલા લખીશું 100 તો આ 100 ને પેલી બાજુ લઈ જાઓ તો અહીંયા કેટલા થશે 100 અંશ ઓકે તો માટે માપ ખૂણો S બરાબર બાદબાકી કરો તો 180 માંથી 100 જાય તો કેટલા રહેશે 80 બરોબર સમજજો જરા હવે આનું માપ આપણી પાસે કેટલું આવ્યું 80 આવ્યું બરોબર હવે આ પાછા બંને કેવા થાય તો પૂરક કોણ રૈખિક જોડના ખૂણા કહેવાય બરોબર તો એમનો સરવાળો કેટલો થાય 180 કયા ખૂણા છે ખૂણો S અને ખૂણો Y એ રીતે પણ લખી શકાય તો આપણે અહીંયા લખીએ કે માપ ખૂણો S
એટલે કે ખૂણો EST એ રીતે પણ લખી શકાય અથવા માપ ખૂણો S વત્તા માપ ખૂણો Y બરાબર 180 અંશ અને પાસ પાસેના છે એટલે પૂરક કોણ પણ કહી શકાય અને રૈખિક જોડની પણ જોડ બને અને એમનો સરવાળો 180 અંશ થાય તો માટે અહીંયા લખી શકાય S એટલે 80 અને માપ ખૂણા Y નું માપ આપણે શોધવાનું છે બરાબર 180 અંશ માટે 80 ને પેલી બાજુ લઈ જાઓ તો માપ ખૂણો Y બરાબર 180 - 80 પ્લસ હોય પેલી બાજુ જાય તો માઇનસ માટે માપ ખૂણો Y બરાબર 180 માંથી 80 બાદ કરો તો કેટલા આવે 100 એટલે આપણો બીજો જવાબ આવી ગયો અહીંયા 100 અંશ હવે એક આ રીત છે અને બીજી એક રીત હું તમને શીખવાડી દઉં કે આ બધું ના ગણો ખાલી આટલે સુધી ગણો તો આ બંધ કરી નાખો આ નથી શોધવું ચાલો તો તમે ડાયરેક્ટ કઈ રીતે લખી શકો તો જો આ 100 છે ને કયો ખૂણો E આ ખૂણો જોજો હવે બરોબર આ ખૂણો BES અને આ કયો ખૂણો છે તો આ ખૂણો તો આ બંને ખૂણા કેવા થાય અનુકોણની જોડ બને કેવી જોડ બને અનુકોણની જોડ બને એક જ બાજુના ખૂણા છે માટે અનુકોણ કહેવાય અને અનુકોણના માપ સરખા થાય એટલે આ 100 હોય તો આ પણ કેટલા થશે 100 થાય એટલે આ રીતે પણ તમે ગણી શકો પરંતુ કદાચ જો તમને આ નિયમ ન ખબર હોય તો મેં આ જે પદ્ધતિ શીખવાડી એ રીતે તમે દાખલો પરીક્ષામાં ગણજો તો ચોક્કસથી તમને આવડી જશે આ એકદમ સરળ મેથડ છે હવે મિત્રો આપણે આગળ ત્રીજો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપો અને એમાં પહેલી રચનાના અહીંયા પૂછેલી છે કે સમબાજુ ચતુષ્કોણ FINE ની રચના કરો જેમાં NE બરાબર 4.5 સેમી તથા EI બરાબર 6 સેમી હોય મિત્રો આ રચનાના ચેપ્ટરોના મેં બધા જ વિડિયો બધા જ એક્ઝામ્પલના વિડિયો મેં અપલોડ કરેલા છે અને આ વિડિયો જો તમે જોયા હશે તો તમને આ રચનાઓ અત્યારથી જ આવડી ગયેલી હશે અને જો અત્યારથી આવડશે તો ધોરણ 10 માં રચનાના ચેપ્ટરમાં તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો તો ચાલો શરૂઆત કરીએ પણ એ પહેલા સૌપ્રથમ તમારે કઈ આકૃતિ દોરવી પડે કાચી આકૃતિ નિયમ પ્રમાણે હો આપણે પરીક્ષા જ્યારે આપીએ છીએ ત્યારે વ્યવસ્થિત લખવું પડે હવે કાચી આકૃતિ આપણે દોરીએ તો અહીંયા સમબાજુ ચતુષ્કોણ લખ્યો છે તો આટલો પહેલા આપણે શું કરવાનું આ રીતે નાનો સમબાજુ ચતુષ્કોણ તમારે દોરી દેવાનો ઓકે દોરી દીધો આ રીતે હવે અહીંયા નામ આપી દેવાના આપણે સમબાજુ ચતુષ્કોણમાં એક તો F I N અને E થઈ ગયું હવે તમને અહીંયા એના માપ આપ્યા છે NE બરાબર હવે આ NE નું માપ કેટલું કીધું છે 4.5 અને EI EI તો આ માપ આપણને કીધું છે કર્ણન આ વિકર્ણ આપ્યો છે અને વિકર્ણ નું માપ આપણને કેટલું આપ્યું છે 6 સેમી ઓકે હવે નિયમ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો સમબાજુ ચતુષ્કોણ છે સમબાજુમાં બધી બાજુઓના માપ કેટલા હોય સરખા હોય એટલે એક બાજુનું માપ 4.5 છે તો આ બધી બાજુના માપ કેવા થાય તમારા સરખા થાય એટલે અહીંયા પણ 4.5 થશે આ બાજુનું માપ પણ 4.5 અને નીચે પણ EIN બરાબર પણ 4.5 થાય તો હવે તમારે શું કરવાનું રચના દોરવી પડશે તમે ફૂટપટ્ટી લઈને તૈયાર થઈ જાઓ તો સૌપ્રથમ તમારે શું કરવાનું અહીંયા બરોબર ધ્યાન રાખજો અહીંયા 0 થી 4.5 ફૂટપટ્ટી ઉપર 0 ઉપર 5 કાપા તમે આ રીતે લઈ લો ચાલો 0 ઉપર 5 કાપા તમે લઈ અને 4.5 સેન્ટીમીટર નો રેખાખંડ આને પાયો કહેવાય આને શું કહેવાય પાયો એટલે પહેલા હંમેશા તમારે પાયો દોરવો પડે બરોબર
तो पाया नु माप आपणे अहींया लखी काढीए i अने अहींया n अने आनु माप तमे केटलू दोर्यो 4.5 सेमी। हवे हुं तमने अहींया रचनाना मुद्दा कीधा नथी पण 5 मार्क्समां ज्यारे रचना तमारी पूछाशे प्रथम परीक्षानी अंदर त्यारे तमारे रचनाना मुद्दा लखवाना होय छे। तो रचनाना मुद्दा गोखवाना नहीं, धोरण 7, 8, 9, 10 सुधी दरेक बाळको रचनाना मुद्दा गोखी मारे छे। पण गोखी मारवाथी तमने रचनाओ क्यारे नहीं आवडे अने क्यारे गोखवानी कोई जरूर नथी, हुं तमने सरळ मेथड शीखवाडुं छुं। तमे अहींया जे दोरता जाओ एने शब्दोमां वर्णन करवानुं। तो जुओ अहींया रचनाना मुद्दा लखुं छुं, रचनाना मुद्दा बरोबर ओके। पहलो मुद्दो तो शुं कर्युं तमे, तो अहींया लखवानुं सौ प्रथम जोजो, सौ प्रथम आई एन बराबर 4.5 सेंटीमीटर रचो। आ पहेलो मुद्दो थई गयो, छे ने ईजी, દોરતા જવાનું અને રચનાના મુદ્દા લખતા જવાનું। હવે તમારે શું કરવાનું છે, પરિકર લઈ લો, ફૂટપટ્ટી લઈ લો અને પરિકરની મદદથી ફૂટપટ્ટી ઉપર 4 ઉપર 5 કાપા લો। કેટલા? 4 ઉપર 5 કાપા। પરિકરમાં માપ લીધા પછી તમારે શું કરવાનું, બરોબર ધ્યાન રાખજો, પરિકર પર માપ લીધું તમે બધાએ, લીધા પછી અણી ક્યાં મૂકવાની તમારે, તો તમારે n ઉપર અણી મૂકી 4.5 સેન્ટીમીટર નો આ રીતે તમે ચાપ મારી દો। ચાલો મારે તમે 4.5 સેન્ટીમીટર નો, તો અહીંયા લખવાનું તમારે હવે પરિકરની મદદથી આ બાજુ જોવાનું માપ en બરાબર છે, એટલે 4.5 છે તો 4.5 સેમી નો ચાપ મારો, મારી દીધો। પછી તમારે શું કરવાનું, પરિકર લો, ફૂટપટ્ટી લઈ લો અને કેટલું માપ લેવાનું, 6 સેન્ટીમીટર, તો પરિકરની મદદથી ફૂટપટ્ટી ઉપર 6 સેન્ટીમીટરનું માપ લો। લીધું બધાએ? લીધા પછી અણી તમારી પરિકરની ક્યાં મૂકવાની, ઈ ઉપર મૂકવાની। ક્યાં મૂકશો તમે? ઈ ઉપર, આ રીતે મૂકી, આઈ ઉપર, સોરી આઈ ઉપર મૂકી આમ ચાપ મારી દો। ચાલો 6 સેન્ટીમીટર નો ચાપ આ રીતે મારો, આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં તમારે કયું નામ આપવાનું છે, ઈ નામ આપવાનું છે। કયું નામ આપશો તમે? આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં ઈ નામ આપી દો। તો અહીંયા લખીએ કે હવે પરિકરની મદદથી કોને કેન્દ્ર લીધું તમે, ઈ આઈ ઉપર અણી મૂકી, તો આઈ ને કેન્દ્ર લઈ કેટલા સેન્ટીમીટર નો ચાપ માર્યો, 6 સેમી નો ચાપ મારો, બરોબર। હવે અહીંયા તમે પહેલો જે ચાપ માર્યો એમાં અણી એટલે અહીં મૂકી દીધી, એટલે એન ને કેન્દ્ર લીધું છે। કોને કેન્દ્ર લીધું? એન ને કેન્દ્ર લેવાનું, ઓકે। હવે આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં તમારે કયું નામ આપવાનું છે, તો અહીંયા કયું નામ આપ્યું, ઈ। તો અહીંયા તમારે રચનાના મુદ્દામાં લખવાનું કે બંને ચાપ જ્યાં છેદે ત્યાં ઈ નામ આપો, આપી દીધું। હવે તમારે ફૂટપટ્ટી લેવાની, હવે પરિકર બાજુમાં મૂકી દો પરી, અને હવે તમારે આ ઈ એન બિંદુ જોઈન્ટ કરી નાખો ફૂટપટ્ટીની મદદથી, આ રીતે ઈ એન જોઈન્ટ કરો, ચલો ઈ એન, અને ત્યાર પછી તમારે ઈ ટી આ જોઈન્ટ કરી નાખો, બંને બિંદુઓ જોઈન્ટ કરો, ચલો બરોબર થઈ ગયું। તો હવે તમારે અહીંયા લખવાનું રચનાના મુદ્દામાં શું લખશો તમે, તો પહેલા સૌ પ્રથમ તમે શું કર્યું, તો જુઓ અહીંયા હવે ઈ આઈ રેખાખંડ, આ ઈ આઈ રેખાખંડ અને બીજો કયો દોર્યો તમે ફૂટપટ્ટીથી, ઈ એન રેખાખંડ, તો ઈ એન રેખાખંડ રચો, બરોબર થઈ ગયો।
હવે આટલું થઈ જાય એટલે ફૂટપટ્ટી લો અને પરિકર લઈ લો. પરિકર લીધા પછી તમારે પરિકર અને ફૂટપટ્ટીની મદદથી અહીંયા કાચી આકૃતિમાં જુઓ 4.5 સેન્ટીમીટરનું માપ લો. ચાલો લઈ લો જલ્દી ઝડપથી એટલે આપણે ચાપ મારી દઈએ. તો લીધા પછી તમારે શું કરવાનું ધ્યાન રાખજો બરોબર કે 4.5 સેન્ટીમીટર માપ લીધા પછી તમારે અણી આઈ ઉપર મૂકી દો આના ઉપર અને આમ ચાપ મારો બરોબર. પછી અણી કેમ મૂકવાની માપ એટલું ને એટલું બદલવાનું નથી. ઈ ઉપર અણી મૂકો આમ ચાપ મારો અને આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં આ રીતે ટપકું કરી નાખો. ચાલો થઈ ગયું. તો હવે અહીંયા લખીએ હવે પરિકરની અણી ક્યાં મૂકી આઈ અને ઈ ઉપર મૂકી. તો અહીંયા લખવાનું હવે 4.5 સેમી માપ લીધું તમે તો 4.5 સેમી માપ લઈ આઈ અને ઈ ને કેન્દ્ર લઈ આઈ અને ઈ ને કેન્દ્ર લઈ ચાપ મારો બરોબર. મારી દીધા આ ચાપ બે જ્યાં છેદ ત્યાં અહીંયા કાચી આકૃતિમાં જુઓ કયું નામ આપવાનું છે F. તો અહીંયા લખવાનું હવે બંને ચાપ હવે બંને ચાપ જ્યાં છેદે ત્યાં કયું નામ આપ્યું આપણે F નામ આપો F નામ આપો. ઓકે હવે તમે પરિકરને બાજુમાં મૂકી દો અને હવે તમે ફૂટપટ્ટી લઈ લો. ચાલો ફૂટપટ્ટી લીધા પછી તમારે શું કરવાનું છે હવે FI આ FI બિંદુ F અને I બિંદુ જોઈન્ટ કરો ફૂટપટ્ટીની મદદથી અને એ જ રીતે FE બિંદુ આ રીતે દોરી નાખો જોઈન્ટ કરો એટલે FI રેખાખંડ બની જાય. થઈ ગયો. તો આ રીતે મિત્રો જુઓ આ જે માપ આવ્યું એ કેટલું આવ્યું 4.5 સેમી. આ કેટલું છે 4.5. આનું માપ પણ કેટલું આવશે 4.5. આનું માપ પણ કેટલું થશે 4.5 સેમી. અને આ જે તમે દોર્યું એ કેટલા સેન્ટીમીટર થશે 6 સેમી. કાચી આકૃતિમાં તમે બધું જ બતાવી દીધું છે. તો હવે શું કરવાનું હવે એમ લખવાનું અહીંયા હું ઉપર લખું છું હવે આ FI રેખાખંડ અને FE રેખાખંડ FI રેખાખંડ અને FE રેખાખંડ જોડો અથવા રચો. થઈ ગયા. હવે ચતુષ્કોણ તૈયાર થઈ ગયો આખો આવી ગયો. તો અહીંયા લખવાનું જે માગેલ માપનો ચતુષ્કોણ કયો કયો તૈયાર થયો F I N E ફાઈન. તો અહીંયા લખીએ F I N E થશે બરોબર. આવડી ને રચના. એટલે આ રીતે તમારે પરીક્ષામાં કાચી આકૃતિ પહેલા દોરવાની ત્યાર પછી તમે રચના દોરતા જાઓ અને જોડે જોડે રચનાના મુદ્દા આ રીતે લખતા જાઓ. તો તમારે રચનાના મુદ્દા ક્યારેય ગોખવા પડશે નહીં અને તમને 10માં સુધી મિત્રો રચના ઈઝીલી આવડી જશે. હવે મિત્રો આપણે સેકન્ડ રચના તરફ આગળ વધીએ છીએ. આ રચનામાં બરોબર ધ્યાન રાખજો કારણ કે અત્યારે જો આ રચના આવડી જશે તો ધોરણ 9 અને 10ની રચનાઓ તો જ તમને આવડશે. તો ચાલો શરૂ કરીએ. એક લંબ ચોરસની રચના કરો. આપણને શું કીધું છે લંબ ચોરસ જેની લંબાઈ 5 સેમી અને પહોળાઈ 4 સેમી છે. તો પહેલા સૌપ્રથમ આપણે હેડિંગ મારી દેવાનું કાચી આકૃતિ બરોબર. આ કાચી આકૃતિ દોરવાની પહેલા અને પહેલા સૌપ્રથમ તમારે લંબ ચોરસ દોરી દેવાનો આ રીતે બરોબર. આ મેં લંબ ચોરસ દોરી દીધો. હવે એનું નામ આપી દઈએ P Q R અને S બરોબર. હવે આપણે એમ કીધું છે એની લંબાઈ 5 સેમી છે અને પહોળાઈ એટલે આ લંબાઈ લઈએ આપણે 5 સેમી તો આ પણ કેટલી થાય 5 સેમી અને પહોળાઈ એની છે 4 સેમી તો SR પણ કેટલા થાય 4 સેમી. ઓકે
હવે નિયમ કેમ આમે આમ લખ્યું લંબચોરસમાં સામસામેની બાજુના માપ કેવા હોય સરખા એટલે PQ બરાબર 4 હોય તો સામેની બાજુનું માપ પણ 4 સેમી થાય બીજું QR બરાબર 5 સેમી હોય તો એની સામેની બાજુનું માપ અહીંયા આ બાજુનું માપ પણ કેવું થાય 5 સેમી થશે તો અહીંયા જુઓ આ સામસામેની બાજુઓના માપને સરખા બતાવ્યા અને બીજો એક નિયમ એવો છે કે લંબ ચોરસ અને ચોરસમાં દરેક ખૂણા કાટખૂણા હોય એટલે અહીંયા જુઓ આ દરેક ખૂણા કાટખૂણા એટલે એનું માપ કેટલું થાય 90 અંશ થાય એ આપેલું ન હોય આપણે જાતે નિયમ પ્રમાણે શીખવું પડે ઓકે તો આપણે અહીંયા સૌપ્રથમ તમારે શું કરવાનું છે તો ફૂટપટ્ટી લેવાની શું લેવાની મિત્રો ફૂટપટ્ટી લેવાની ફૂટપટ્ટી ઉપર તમારે અત્યારે સૌપ્રથમ પહેલા પાયો દોરવાનો 5 સેન્ટીમીટરનો તો ચાલો શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ તમે પહેલા 5 સેન્ટીમીટરનો આ રીતે માપ લઈ અને પાયો દોરી નાખો ચાલો સૌપ્રથમ દોરો તમે 5 સેન્ટીમીટર તો અહીંયા લખી કાઢીએ આપણે આ રીતે 5 સેન્ટીમીટર અહીંયા Q અને આ R આનું માપ લઈ લઈએ અહીંયા 5 સેન્ટીમીટર એટલે હવે રચનાના મુદ્દા પણ આપણે જોડે જોડે લખવા પડશે તો આપણે અહીંયા લખીએ સૌપ્રથમ જોજો જોડે જોડે લખવાના એટલે યાદ રહે તો અહીંયા લખવાનું તમારે સૌપ્રથમ 5 સેન્ટીમીટર નો કયો રેખાખંડ રચો કાચી આકૃતિમાં જુઓ QR રેખાખંડ રચો બરોબર હવે તમારે લંબ ચોરસમાં હંમેશા પહેલા બંને બાજુ 90 અંશના ખૂણા રચવા પડે 90 અંશના ખૂણા રચવા હોય તો 60-60 ના બે ચાપ મારવા પડે પહેલા અને પછી તમારે 30 નો ચાપ મારવાનો રહેશે હવે જુઓ એમાં કરીશું શું તમે એક કામ કરો ચલો તમે પરિકર લઈ લો પહેલા એકદમ નાનું માપ લેવાનું આશરે માપ લીધા પછી તમારે શું કરવાનું અણી તમારે ક્યુ ઉપર મૂકી દેવાની અને આમ ચાપ મારી દો ચલો આ રીતે તમે ચાપ મારી દો પહેલા અને માપ એટલું એટલું હવે બદલતા નહીં માપ અને અણી ક્યાં મૂકવાની તમારે આર ઉપર અણી મૂકવાની આ રીતે આર ઉપર અણી મૂકી આમ ચાપ મારો બંને બાજુ ચાપ મારી દીધા તમે ચાપ માર્યા પછી હવે તમારે માપ બદલવાનું નથી અણી અહીંયા મૂકવાની અને પહેલો ચાપ મારી દો આ 60 નો માર્યો પાછું પહેલા ચાપ ઉપર અણી મૂકો અને આ રીતે તમે બીજો ચાપ મારી દો મારી દીધા બે ચાપ એવી જ રીતે પેલી બાજુ તમારે ચાપ મારવા પડે આ બાજુ 60-60 ના બે ચાપ મારવા પડશે તો હવે શું કરવાનું જોજો બરોબર હવે અહીંયા અણી મૂકવાની જોજો મારી સામે આ રીતે પહેલો ચાપ પછી અણી અહીંયા મૂકી બીજો ચાપ આ રીતે તમારે 60-60 ના બે ચાપ મારવા પડે હવે આપણે શું કરવું પડે આ 60 આ 60 તો આ 60 ના અડધા કરવા પડે તો તમારે દ્વિભાજક દોરવો પડે બરોબર દ્વિભાજક એટલે 60 ના અડધા કરો એટલે 30 અને આ 60 એટલે 90 થઈ જાય ઓકે તો માપ બદલતાની પરિકરમાં પરિકર તમારી જોડે જ રાખજો હજી અને અણી જોઈ લેજો અહીંયા અણી આ જે ચાપ છે ત્યાં રાખો આમ ચાપ મારો અણી આ ચાપ ઉપર મૂકી આમ ચાપ મારી દો આમ એ જ રીતે અહીંયા અણી અહીંયા મૂકો આમ ચાપ મારો અણી તમે અહીંયા મૂકો અને આમ ચાપ મારી દો ચાલો જોજો બરોબર આમ ચાપ મારી દો મારી દીધા ચલો ઝડપ રાખો તમે એટલે તમને મારી જોડે જ આવડી જાય હવે અહીંયા જુઓ આવું વધારાનું ચાપ હોય તો તમારે આ રીતે ભૂસી પણ નખાય બરોબર હવે તમે આટલું થઈ જાય પછી ફૂટપટ્ટી લેવાની શું લેવાની ફૂટપટ્ટી અને ફૂટપટ્ટી લીધા પછી આ જ્યાં ચાપ છેદ્યું હોય જોજો હો બરોબર આ ચાપે તમારા જ્યાં આ રીતે છેદ્યું હોય ત્યાં ટપકુ કરવાનું આમ બંને બાજુએ આ રીતે કર્યા ચાલો કરી નાખ્યા પછી તમારે આ રીતે બંને બિંદુમાંથી પસાર થતું આ રીતે કિરણ દોરવાનું આમ એ જ રીતે આમાંથી ક્યુ આ રીતે બંને બિંદુઓમાંથી
पसार थतु आ रीते किरण तमारे दोरी देवानु। थई गयो। हवे बीजू जोजो हां बरोबर आज आप ज्यां छेदे त्यां PQRS PQR अने X सिवायनु नाम आपवानु X अने Y बरोबर। तो आ बन्ने खूणा केटला ना थया मित्रो तो 90 अंश ना थया छे। तो अहींया आपणे लखी काढवानु 90 अंश ओके। अने आ खूणो पण तमे केटलानो दोर्यो 90 अंश। तो हवे आपणे शुं करीशुं रचनाना मुद्दामां लखीशुं। हवे जुओ तमारे लखवानुं केवी रीते तो अहींया लखवानुं हवे माप खूणो आ कयो दोर्यो पहेलो तमे X Q R कितना अंश नो दोर्यो 90 अंश। तो अहींया लखवानुं X Q R बराबर 90 अंश थाय तेवु। चलो आ कयो किरण दोर्यो Q X किरण रचो तो अहींया लखवानुं Q X किरण रचो। पछी बीजो मुद्दो हवे હવે આ બાજુ તમે દોર્યું છે કયો કયો ખૂણો દોર્યો y r q અહીંયા લખવાનું હવે માપ ખૂણો y r q બરાબર 90 અંશ થાય તેવું। આ કયો કિરણ દોર્યું આ સીધું r y કિરણ રચો કયો કિરણ રચો r y કિરણ રચો બરોબર। હવે તમારે પરિઘ લેવાનું ચાલો પરિઘ અને ફૂટપટ્ટી બંને લઈ લો અને પછી તમારે શું કરવાનું પરિઘ અને ફૂટપટ્ટી ઉપર પરિઘની મદદથી ફૂટપટ્ટી ઉપર 4 સેન્ટીમીટર નું માપ લો કેમ કારણ કે હવે આ દોરવાના છે બે બાજુઓ 4 સેન્ટીમીટર નું માપ લઈ અને તમે અણી છે એ Q ઉપર મૂકી દો ચાલો Q ઉપર મૂકી તમે બધાએ આ રીતે Q ઉપર મૂકી આમ ચાપ મારો અને R ઉપર અણી મૂકી અને આમ ચાપ મારી દો ચાલો અને આ બંને ચાપ જ્યાં છેદે તમે માર્યા ચાપ અને આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં તમારે P અને Q નામ આપો બરોબર। તો ચલો રચનાના મુદ્દા લખીએ કે હવે પહેલો ચાપ ક્યાં માર્યો તમે Q ને કેન્દ્ર લઈ આ કયું કિરણ હતું QX કિરણ પર અહીંયા લખવાનું હવે QX કિરણ પર 4 સેમી નો ચાપ મારો અને અને ચાપ જ્યાં છેદે ત્યાં P નામ આપો। થઈ ગયો। હવે પેલાની વાત કરીએ બીજો ચાપ માર્યો તમે અણી અહીંયા મૂકી દી R અને 4 સેન્ટીમીટર નો ચાપ માર્યો તો હવે અહીંયા લખવાનું હવે R Y કિરણ પર 4 સેમી નો ચાપ મારો અને ચાપ જ્યાં છેદે ત્યાં કયું નામ આપ્યું જુઓ આકૃતિમાં ત્યાં Q નામ આપો તો અહીંયા લખવાનું Q નામ આપો બરોબર। હવે આટલું થઈ જાય પછી તમારે હવે પરિઘ બાજુમાં મૂકી દેવાનું ફૂટપટ્ટી લેવાની અને ફૂટપટ્ટી લીધા પછી તમારે શું કરવાનું છે આ PQ રેખાખંડ જોઈન કરી નાખો ચાલો PQ રેખાખંડ રચો આ રીતે P અને Q બિંદુ જોઈન્ટ કરી નાખો આ રીતે કરી નાખો બધાએ તો આ રીતે તમે PQ રેખાખંડ જોઈન્ટ કરી નાખ્યો થઈ ગયો બરોબર। તો હવે લખવાનું હવે ફૂટપટ્ટીની મદદથી PQ રેખાખંડ રચો થઈ ગયો ઓકે। તો જુઓ આ 5 સેન્ટીમીટર હોય તો આ પણ કેટલા થશે 5 સેન્ટીમીટર થાય આ 4 સેન્ટીમીટર હતા તો એની સામેની બાજુ પણ લંબચોરસમાં કેટલા થાય 4 સેન્ટીમીટર થાય
અને આ દરેક ખૂણા કેવા થાય એના કાટખૂણા થાય થઈ ગયો લંબચોરસ P Q R અને S પતી ગયું તો હવે તમારે અહીંયા લખવાનું હજી છેલ્લો મુદ્દો અહીંયા લખજો તમે નીચે લખજો મારી પાસે જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું જે માગ્યા મુજબનો લંબચોરસ બનશે આવડશે મિત્રો છે ઈઝી તો આ રીતે તમારે પદ્ધતિ સર લખવાની છે રચના અને રચનાના મુદ્દા ગોખવાના નહીં દોડતા જાઓ અને એને શબ્દોમાં લખતા જાઓ એટલે તમારી રચનાના મુદ્દા પૂરા હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા પ્રશ્નમાં આવી ચૂક્યા છીએ નીચે વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ છે તે વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલ છે તેના આધારે પ્રશ્નના જવાબ આપો તમને આવું કોષ્ટક અંદર પેપરમાં આપેલું છે અને એના ઉપરથી તમારે જવાબ લખવાના છે અહીંયા વિષય આપ્યા છે અહીંયા આવૃત્તિ ચિહ્નો આપ્યા છે ઓકે હવે પહેલા પ્રશ્નમાં શું કહે છે કુલ કેટલા વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ કરેલ છે તો બધા વિદ્યાર્થીઓની ગણતરી કરો તો જુઓ આપ 1 2 3 4 એટલે 5 નું જોડકું છે 5 ને 2 7 7 ને 5 12 12 ને 5 17 17 ને 1 18 19 20 21 અને 22 તો અહીંયા જવાબ આપણે કેટલો લખીશું તો અહીંયા હું જવાબ લખું છું કુલ વિદ્યાર્થી કેટલા આવશે 22 કેટલા 22 ઓકે પછી બીજા પ્રશ્નના જવાબમાં કયા વિષયમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ છે તો જુઓ અહીંયા કયા વિષયમાં વધારે છે કલામાં કલા વિષયમાં કેટલા જુઓ 5 અને 2 7 તો અહીંયા જવાબ કરીને લખવાનો કલા વિષયમાં અને કલા વિષયમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે 7 વિદ્યાર્થીઓ ઓકે ત્યાર પછી ત્રીજા પ્રશ્નમાં વાત કરીએ તો મેં અહીંયા લખેલું છે એ જવાબ અહીંયા લખી જ કાઢ્યો છે હવે ત્રીજો પ્રશ્ન ધ્યાન રાખજો કયા વિષયમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ રસ ધરાવે છે કેટલા બરોબર સૌથી ઓછા વિષયમાં અહીંયા શું કહે છે કયા વિષયમાં સૌથી ઓછા વિદ્યાર્થી રસ ધરાવે છે તો આમાં ચેક કરો તો કોનામાં અંગ્રેજીમાં કેટલા વિદ્યાર્થીઓ 4 તો અંગ્રેજી વિષયમાં સૌથી ઓછો રસ ધરાવે છે અને એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે 4 ઓકે હવે શું કહે છે કલા અને ગણિત શાસ્ત્ર વિષયમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા છે હવે અહીંયા એમ કીધું છે કલા અને ગણિતમાં બરોબર વિષયમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓ કેટલા તો કલામાં કેટલા છે 7 અને ગણિતમાં કેટલા છે 5 તો અહીંયા લખવાનું કલા વિષયમાં 7 વિદ્યાર્થીઓ અને ગણિતમાં જોજો હા બરોબર ગણિતમાં કેટલા છે 5 વિદ્યાર્થીઓ ઓકે હવે છેલ્લો ક્વેશ્ચન્સ લઈ લઈએ અંગ્રેજી વિષય કરતા કેટલા વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં રસ ધરાવે છે તો જુઓ અંગ્રેજીમાં કેટલા છે 4 અને વિજ્ઞાનમાં કેટલા છે તો 5 ને 1 6 તો તમારે શું કરવાનું વિજ્ઞાન વિષયના શોધવાના છે તો અહીંયા લખવાનું વિજ્ઞાન વિષયમાં રસ ધરાવનાર વધારે વિદ્યાર્થી શોધવાના છે વધારે વિદ્યાર્થી શોધવાના હોય તો તમારે શું કરવાનું અહીંયા જુઓ અંગ્રેજી અને વિજ્ઞાન કીધું છે તો આ અંગ્રેજીના કેટલા છે અંગ્રેજી વિષયના 4 અને વિજ્ઞાનના 6 તો 6 માંથી 4 તમારે બાદ કરવાના તો બરાબર વિજ્ઞાનમાં 2 વિદ્યાર્થીઓ વધારે રસ ધરાવે છે આવડશે ને મિત્રો તો આ રીતે તમારે પદ્ધતિસર તમારે દાખલા ગણવા પડે જુઓ મિત્રો ક્વેશ્ચન 5 માગ્યા મુજબ આપો એમાં બે દાખલા આપણે શીખવાના છે એમાં પહેલો દાખલો જોઈએ એક દુકાનમાં જેટલા બિસ્કિટના પેકેટ છે એટલા બિસ્કિટ દરેક પેકેટમાં છે
जो दुकान में कुल 2304 ध्यान रखो बराबर 2304 बिस्किट हो तो दुकान में बिस्किट ना कितना पैकेट हो। अबे जो आया समझो बराबर सु कहते हैं जितना बिस्किट ना पैकेट हो इतना बिस्किट दरेक पैकेट में छे। अब पैकेट की संख्या के बिस्किट की संख्या अपने आपी नहीं दुकान में कुल 2304 बिस्किट छे એટલે પેકેટ ની સંખ્યા આપી નથી કે બિસ્કિટ ની સંખ્યા પણ કીધી નથી તો હવે અહીંયા આપણે શોધીશું અહીંયા જો શું શોધવાનું કીધું છે બિસ્કિટ ના કેટલા પેકેટ હોય તો અહીંયા ધારી લેવાનું કે ધારો કે બિસ્કિટ ના પેકેટ જે શોધવાનું છે એ ધારવાનું પેકેટ બરાબર x બરાબર तो એમાં બિસ્કિટ ની સંખ્યા પણ કેટલી થાય x તો અહીંયા લખવાનું માટે એમાં બિસ્કિટ ની સંખ્યા બરાબર x થાય। હવે શું કરવું પડે તમારે બિસ્કિટ ના પેકેટ ગુણ્યા સંખ્યા તો અહીંયા લખવાનું પેકેટ ગુણ્યા બિસ્કિટ ની સંખ્યા बराबर कुल कितना छे बिस्किट 2304 ओके तो पैकेट कितना छे x अने बिस्किट नी संख्या पण केटली छे x ओके तो बराबर शू थशे 2304 अवे x गुणे x एटले केटला थाय x स्क्वायर बराबर 2304। अवे आ वर्ग काढी नाखो तो आ बाजु शू थाय वर्गमूळ थाय એટલે x બરાબર વર્ગમૂળમાં 2304 આવે। તો હવે આના અવયવની રીતે તમારે ભાગાકારની રીતે અવયવ શોધવા પડે તો અહીંયા તમારે લખવાનું 2304 અને એના ભાગાકારની રીતે અવયવ પાડીએ। ચલો શરૂ કરીએ છીએ તમે ધ્યાન આપજો બરોબર तो 2 × 2 × 2 × 2 × 5 × 10 × 2 × 4 × 5 × 10 × 2 × 4 × 2 × 4 × 2 × 12 × 2 × 4 × 2 × 8 × 16 × 2 × 16 चलो 2 × 4 × 2 × 8 × 16 × 2 × 16 चलो 2 × 2 × 2 × 4 × 2 × 4 × 8 × 2 × 4 × 8 × 2 × 7 × 14 × 2 × 4 હજી 2 ભાગ ચાલે 2 × 36 × 72 2 × 18 × 36 2 × 9 × 18 અને 3 × 9 અને 3 × 1 × 3 ઓકે આટલું થઈ જાય બરોબર તમારા ઘડિયા પાકા હશે ને તો તમારે આ દાખલા ગણવામાં સહેજ પણ તકલીફ પડશે નહીં તો હવે આ રીતે બે બે ના જોડકા બનાવી દો આ રીતે બની જાય છે હા અને માટેનું વર્ગમૂળ નીકળશે तो આપણે અહીંયા લખી કાઢીએ છીએ માટે x બરાબર કેટલા છે જુઓ ત્યાં વર્ગમૂળમાં બસ 2304 તો એની જગ્યાએ શું લખાય x બરાબર વર્ગમૂળમાં જોજો આ બે નું જોડકું એટલે 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ઓકે અને માટે x બરાબર હવે શું લખવાનું આ બધાનો ગુણાકાર કરો 3 × 2 6 6 × 2 12 12 × 2 24 અને 24 × 2 48 તો 48 નો અહીંયા શું થાય વર્ગ લખાય માટે અહીંયા શું થશે x બરાબર વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે તમારું અહીંયા વર્ગમૂળ કેટલું આવ્યું 48 એટલે તમારે અહીંયા શું શોધવાનું હતું દુકાનમાં બિસ્કિટના કેટલા પેકેટ હશે તો અહીંયા લખવાનું જવાબ કરીને અહીંયા આન્સર જોજો બરોબર તમારે અહીંયા જવાબ લખી કાઢવાનો કે પેકેટની સંખ્યા બરાબર કેટલી આવી x બરાબર કેટલા હશે 48 ઓકે મિત્રો આવડશે ને હવે હવે મિત્રો એકમ કસોટીનો આ છેલ્લો અને લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ એક ચોરસ બગીચાનું ક્ષેત્રફળ 2025 ચોરસ સેમી છે તો તે ચોરસની લંબાઈ કેટલી થાય
હવે અહીંયા લંબાઈ શોધવાની છે, લંબાઈ આપી નથી, તો એવા સમયે તમારે શું કરવાનું રહેશે? બરોબર ધ્યાન આપજો, આપણે જ્યારે ચોરસની લંબાઈ આપી ન હોય ત્યારે ધારી લઈએ કે ધારો કે ચોરસની લંબાઈ બરાબર x, લંબાઈ બરાબર x સેમી. કેમ સેમી લખ્યા તમને ખબર પડી? એનું કારણ એ છે, કારણ કે આપણે જુઓ અહીંયા ચોરસ સેમી કીધું છે એટલે લંબાઈ શેમાં લખી? સેમીમાં. હવે આપણે શું કરી નાખીએ, ચોરસ આપેલો છે અને ક્ષેત્રફળ છે, તો એનું સૂત્ર લખીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. ઓકે, હવે ક્ષેત્રફળ તમને આપેલું છે, કેટલું આપ્યું છે? 2025 બરાબર. લંબાઈ તમે ધારી લીધી છે, કેટલી ધારી છે જુઓ અહીંયા x, તો x ગુણ્યા x, તો માટે 2025 બરાબર x ગુણ્યા x એટલે કેટલા થાય? x સ્ક્વેર. જોજો હવે બરોબર, માટે x સ્ક્વેર બરાબર 2025 માટે આ x, આ વર્ગ કાઢી નાખો એટલે આ બાજુ શું થઈ જાય? વર્ગમૂળ. તો વર્ગમૂળમાં કેટલા લખાય? 2025. હવે તમારે કેવી રીતે શોધવાનું? તો આ રીતે ભાગાકારની રીતે અવયવ પાડવા પડશે. તો આપણે બાજુમાં પાડી દઈએ 2025 બરોબર. હવે 2025 ના તમારે ભાગ પાડવા પડશે, તો 3 વડે ભાગ ચલાવીએ, 3 6 18, 3 7 21 અને 3 5 75, 3 2 6, 3 5 15. હવે જુઓ, ત્રણે ચલાવીએ, 3 7 21, 3 5 15, ત્રણે ચલાવીએ 25 તારી 75 અને 5 5 25 અને 5 1 5. ઘડિયા પાકા હશે તો અવયવ પાડવામાં સહેજ પણ તકલીફ નહીં પડે. હવે એના જોડકા બનાવીએ. ચાલો તો જોડકા બનાવીએ, તો 2 2 ના જોડકા બનવા જોઈએ, કારણ કે વર્ગમૂળ કાઢવાનું છે એટલા માટે. બની ગયા? તો હવે તમે શું કરશો જુઓ, માટે x બરાબર વર્ગમૂળમાં આની જગ્યાએ શું લખવાનું? 3 નું જોડકું એટલે 3 નો વર્ગ ગુણ્યા, અહીંયા 3 નું જોડકું એટલે 3 નો વર્ગ, અને ગુણ્યા 5 નું જોડકું એટલે 5 નો વર્ગ. તો માટે x બરાબર વર્ગમૂળમાં આ બધાનો ગુણાકાર કરીએ તો 5 તારી 15, 15 તારી 45, તો 45 નો શું થાય? વર્ગ થાય બરોબર. હવે આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય માટે અહીંયા x બરાબર કેટલા આવશે? 45 સેમી. એકમ લખવાનું ભૂલવાનું નહીં. હવે આપણે છેલ્લે જવાબ લખવો પડશે. શું જવાબ લખશો? કે ચોરસની લંબાઈ તમે ધારી હતી એ તમારે લખવાની, એટલે છેલ્લે આપણે અહીંયા આન્સર લખી કાઢીએ બરોબર, કે ચોરસની લંબાઈ બરાબર x બરાબર 45 સેમી. ઓકે મિત્રો, તો આ રીતે તમારી એકમ કસોટી સંપૂર્ણ સોલ્યુશન અને સંપૂર્ણ સમજૂતી સાથે મેં આજે પૂરું કર્યું છે. મને ચોક્કસ આશા અને વિશ્વાસ છે કે આ વિડિયો તમને બહુ મજા આવશે. મિત્રો, એકલું પેપર જોઈને લખી કાઢવું એના કારણે એના કરતા તમારે આખું પેપર સમજી લેવું જોઈએ. એટલે આ વિડિયો તમે 2 વાર બરોબર ધ્યાનથી જોઈ લેજો અને પછી તમારા મમ્મી પપ્પાની સામે તમે ઘરે બેસી અને મોઢે લખજો, તો તમને પેપર લખવાની સાહેબ બહુ મજા આવશે બરોબર. અને તમે આ 25 માર્કનું પેપર, 1 કલાકનું પેપર તમે અડધો કલાકમાં લખીને ઊભા થઈ જશો, એ મારી તમને ગેરંટી છે. અને સાથે સાથે આપણે વિજ્ઞાનનું પેપર પણ એકમ કસોટીનું આપણે અપલોડ કરી નાખ્યું છે, અને એ પણ સમજૂતી સાથે, એકલા જવાબો સાથે નહીં મિત્રો, સમજૂતી, સરળ સમજૂતી, એટલે તમને સરળતાથી લોંગ ટાઈમ તમને યાદ રહે. તો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ એકમ કસોટીમાં. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.